આપેલો છે એ ક્રમમાં કશું ઉલટ સુલટ થઈ ગયું છે, અથવા તો આ અગ્રીમતાનો ક્રમ ખોરવાઈ ગયેલો છે, તો આપણા જીવનમાં એટલો બધો ચોક્કસ પ્રકારનો આશીર્વાદ આપણે નહીં માણી શકીએ. હું તમને એક ઉદાહરણ દ્વારા આ બધી બાબતો સમજાવવા માંગુ છું ને આપણે વિષયમાં પ્રવેશ કરવા માંગીએ છીએ. જ્યારે કોઈ વ્યક્તિ ઘર બનાવવાનો વિચાર કરતો હોય તો સૌથી પહેલા એ વ્યક્તિને આર્કિટેક્ટની જરૂર પડશે. એ આર્કિટેક્ટ શું કરશે, ઘરનો એક નકશો બનાવશે. ઘરનો નકશો બની ગયા બાદ કોન્ટ્રાક્ટરની જરૂર પડશે, જે નકશાની આબેહૂબ પ્રતિમા દ્રશ્યમાન જગતમાં લઈ આવશે, એને ફ્લોર પર લઈ જશે. હવે જ્યારે કોન્ટ્રાક્ટર ઘર બાંધતો હશે એવા સમયમાં, એવા ચાલુ સમય દરમિયાન સુથારની જરૂર પડશે આ ઘરના બારી બારણાના ચોખાને વ્યવસ્થિત રીતે જડવા માટે. ત્યારબાદ ઇલેક્ટ્રિશિયનની જરૂર પડશે અલગ અલગ જગ્યાએ વીજળીના સપ્લાય માટે. એ બધું થઈ ગયા બાદ ફ્લોર પર ટાઇલ્સ બેસાડવાની જરૂર પડશે. આ બધું જ થઈ ગયા બાદ કલરવાળાની જરૂર પડશે, અને આખરે ઇન્ટેરિયર ડેકોરેટરવાળાની એન્ટ્રી પડશે. ક્રમ બાદ અલગ અલગ રીતે અમુક માણસો ભૂમિકા ભજવતા જાય છે અને ઘર બંધાય છે. બરાબર છે? હજુ કોન્ટ્રાક્ટરે ઘર બાંધવાની શરૂઆત ના કરી હોય તો આપણે કલરવાળાને ફોન નથી કરતા. આના પછી આ આવે છે, આના બાદ આનો નંબર આવે છે. જ્યારે આપણે ઘર બનાવીએ છીએ તો એ ચોક્કસ ક્રમમાં કામ આગળ વધે છે. હવે એ જ રીતે ખ્રિસ્તી જીવનમાં પણ ભાઈઓ બહેનો એક ચોક્કસ ક્રમ છે જે અનુસાર આપણે આપણું ખ્રિસ્તી જીવન ગોઠવવું પડે છે. જો આ વ્યવસ્થિત ક્રમમાં ખ્રિસ્તી જીવન નથી ગોઠવાયેલું તો હું તમને કહીશ કે ખ્રિસ્તી જીવન અમુક વાર ભારરૂપ બની જાય છે, અમુક વાર એટલું બધું આશીર્વાદનું કારણ નથી રહેતું, અને અમુક વખત જેટલું અસરકારક અને ક્રાંતિકારી બનવું જોઈએ એટલું નથી બનતું. હું જે અગ્રતા ક્રમ આપણો હોવો જોઈએ ખ્રિસ્તી જીવન જીવવા માટે એ સંબંધી આજે હું તમારી સાથે વાત કરી રહ્યો છું. અને આને મુખ્ય પાંચ અલગ અલગ નંબરમાં મેં વહેંચેલું છે. સૌથી પહેલા આવે છે દેવ. આપણા જીવનમાં સૌથી પહેલા દેવ હોવા જોઈએ. દેવ બાદ આવે છે આપણું કુટુંબ, ત્યારબાદ આવે છે મંડળી, સેવા કે કરારના સંબંધો. ત્યારબાદ ચોથા ક્રમાંકે આવે છે આપણી જવાબદારીઓ, આપણું કામ અને નાણાકીય વ્યવસ્થા. અને પાંચમા ક્રમાંકે આવે છે આપણા દૂરના સંબંધો, આપણા શોખ અથવા બીજી અન્ય બાબત. તો આજે આ પાંચ બાબતો ક્રમ અનુસાર છે કે નહીં આપણે જોવા માંગીએ છીએ. એની સાથે સાથે આ દરેક નંબરમાં જેનું હેડિંગ છે પ્રમાણે એની ડિટેલ ચેક કરવા માંગીએ છીએ. તો આજે આપણો મુખ્ય જે વિષય છે એ છે અગ્રીમતા, પ્રાયોરિટી. આપણા જીવનમાં અગ્રીમતા શેનો હોવી જોઈએ, શેના બાદ શું આવવું જોઈએ, આ બધું વ્યવસ્થિત ગોઠવાયેલું છે કે નહીં એ આપણે આજે મૂળ એ વિષય પર અભ્યાસ કરવા માંગીએ છીએ. તો જે પહેલી બાબત છે એ છે દેવ. આપણા જીવનમાં સૌથી પ્રથમ જો કોઈકનું સ્થાન હોવું જોઈએ તો એ છે દેવનું સ્થાન. દેવનું સ્થાન આપણા જીવનોમાં સર્વોચ્ચ હોવું જોઈએ. હવે જ્યારે આપણે એવું કહીએ છીએ કે આપણા જીવનોમાં દેવ પ્રથમ હોવા જોઈએ તો એનો અર્થ શું? આપણે બધા જ એવું કહીએ છીએ, આપણે બધા જ એવું માનીએ છીએ, આપણને એવો પ્રશ્ન પણ પૂછવામાં આવીએ તો આપણે એવું જ કહીએ કે આપણા જીવનમાં દેવ પહેલા હોવા જોઈએ અથવા મારા જીવનમાં દેવ પહેલા છે. પણ આનો અર્થ શું એ આપણે ડિટેલમાં આજે ચેક કરવા માંગીએ છીએ. હવે મારા જીવનમાં દેવ પ્રથમ હોવા એટલે કે મારા જીવનમાં મારો દેવ પ્રત્યેનો પ્રેમ, દેવને માટે બલિદાન આપવાની તૈયારી, દેવને માટેની ચોક્કસ પ્રકારની આધીનતા અને સોંપણી, દેવ જે આજ્ઞાઓ આપે છે, જે આદેશ આપે છે એને હું કેટલી ગંભીરતાથી લઉં છું, એ દેવનું ધોરણ મારા માટે કેટલું મહત્વ ધરાવે છે એ, અને મારા જીવનના નિર્ણયો હું દેવને કેટલે કેન્દ્ર સ્થાને રાખીને લઉં છું, એ બધી બાબતો દેવને પ્રથમ મૂકવામાં આવે છે. તો બહુ મહત્વની વાત છે. જ્યારે આપણે એવું કહીએ છીએ કે મારા જીવનમાં દેવ પહેલા છે તો આપણે આ બધી બાબતો સમજવી જોઈએ
કે મારા જીવનમાં હું દેવને કેટલો પ્રેમ કરું છું, દેવની આજ્ઞાઓ પ્રત્યે કેટલો ગંભીર છું, મારા જીવનમાં દેવની આજ્ઞાઓનું ધોરણ શું છે, મારા જીવનના નિર્ણયો હું કેટલા દેવને ધ્યાનમાં રાખીને લઉં છું, અને દેવ માટે બલિદાન આપવાની કેટલી ભાવના અને તૈયારી ધરાવું છું, એના આધારે નક્કી થાય છે કે મારા જીવનમાં દેવ પહેલા છે કે નહીં. બરાબર છે. હવે આપણે અમુક કલમો વાંચવાની શરૂઆત કરીએ. સિમોનભાઈ આપણી મધ્ય છે. દેવનું વચન વાંચશે માર્કી એનો 6 અધ્યાય અને એની 33 કલમ. પણ તમે પહેલા તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો, એટલે એ બધા વાણા પણ તમને અપાશે. ઓકે, આપણે સૌથી પહેલા શું શોધવાનું છે? તેનું રાજ્ય અને તેનું ન્યાયપણ. હું તમને કહેવા માંગુ છું ભાઈઓ બહેનો, તમે જેને પ્રેમ કરતા હશો એને તમે શોધશો. આ એક બહુ સ્વાભાવિક નિયમ છે. અને જો આપણે ખરેખર દેવને પ્રેમ કરતા હોઈશું તો આપણે દેવને શોધીશું, દેવનું ન્યાય પણ શોધીશું, દેવનું રાજ્ય શોધીશું. આપણે જેને પ્રેમ કરતા હોઈએ છીએ એના સિવાયનું કશું નથી શોધતા. આપણે જેને પ્રેમ કરતા હોઈએ છીએ એની જ શોધ આપણે કરતા હોઈએ છીએ. તો આ વચન બહુ સ્પષ્ટપણે કહે છે કે આપણી એ જવાબદારી છે અને દેવની આપણા પ્રત્યે અપેક્ષા છે કે આપણે સૌથી પહેલા આપણા જીવનમાં દેવને શોધીએ. બરાબર. બીજો રેફરન્સ વાંચીએ, પ્રતિકરણ એનો 2 અધ્યાય 4 અને 5 કલમ. તો પણ તારી વિરુદ્ધ મારે આટલું છે કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો, એ માટે તું જ્યાંથી પડ્યો છે તે યાદ કરીને પસ્તાવો કર. ઓકે, તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. અહીંયા બહુ મહત્વના શબ્દો છે. આપણા જીવનમાં પ્રથમ પ્રેમ કોનો છે? શું આપણા પોતાના પ્રત્યેનો, કોઈ છોકરી પ્રત્યેનો, કોઈ પત્ની કે પતિ પ્રત્યેનો? આપણા જીવનનો પ્રથમ પ્રેમ દેવ હોવા જોઈએ. જ્યારે આપણે એવું કહીએ છીએ કે આપણા જીવનમાં દેવ પહેલા છે તેનો અર્થ શું? આપણા જીવનમાં સૌથી પ્રથમ દેવ પ્રત્યેનો પ્રેમ હોવો જોઈએ. જો આપણું તેડું અને જવાબદારી એ સૌથી પહેલા દેવને ખુશ રાખવાની છે, કોઈ વ્યક્તિ, કોઈ પક્ષ કે કોઈ લોકોને નહીં, એ સૌથી હંમેશા ધ્યાન રાખવું. જ્યારે આપણે એવું કહીએ છીએ કે આપણા જીવનમાં દેવ પહેલા છે તો એનો અર્થ એ થાય છે કે મારી સૌથી પહેલી જવાબદારી અને ભૂમિકા છે કે હું દેવને ખુશ રાખું. બરાબર. ઓકે, હજુ બીજા રેફરન્સ આપણે જોઈએ જેના દ્વારા આપણને ખ્યાલ આવશે. માર્કી એનો 4 અધ્યાય અને 4 કલમ. સિમોનભાઈ વાંચશે. પણ તેણે ઉત્તર દીધો કે એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે તેથી જીવશે. ઓકે, ખોરાક કરતા વધારે દેવ મહત્વના છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એ સ્વાભાવિક શરીર માટે છે પણ દેવનું વચન આપણા આત્મા માટે છે. તો આપણા જીવનોમાં એ ખોરાક કરતા વધારે આપણને દેવની જરૂરિયાત છે. અને ઈસુ ખ્રિસ્તના જીવનમાં ખરેખર આવું હતું. આપણે એક રેફરન્સ વાંચીએ જેના દ્વારા આપણને ખબર પડશે. યોહાન એનો 4 અધ્યાય 31-34 કલમ. આ બધી કલમોથી ભાઈઓ બહેનો એવું સાબિત થાય છે કે આપણા જીવનમાં દેવ પહેલા હોવા જોઈએ. અને બાઇબલ આપણા માટે એવો આગ્રહ રાખે છે કે આપણે દેવને આ રીતે પ્રથમ સ્થાને મૂકીએ. યોહાન 4 અધ્યાય 31-34. તેટલામાં શિષ્યોએ તેને વિનંતી કરી કે રાબી જમ, પણ તેણે તેઓને કહ્યું કે મારી પાસે ખાવાનું અન્ન છે કે જે વિશે તમને ખબર નથી. મારી પાસે ખાવાનું અન્ન છે. હવે ઈસુ પાસે કયું ખાવાનું અન્ન તે જોઈએ. માટે શિષ્યોએ માહોમાહે કહ્યું કે એને સારું શું કોઈ કંઈ ખાવાનું લાવ્યો હશે? ઈસુ તેઓને કહે છે કે જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવી અને તેનું કામ પૂર્ણ કરવું એ મારું અન્ન છે. જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવી એ જ મારું અન્ન છે. એનો અર્થ કે ભાઈ ખોરાક કરતા વધારે પણ દેવ મહત્વનો. જ્યારે આપણે કહીએ છે કે આપણા જીવનમાં દેવ પહેલા છે તો આ બધી બાબતોનો અર્થ આ થાય. ત્યારબાદ હજી એક છેલ્લો રેફરન્સ જોઈએ જેને કારણે આપણને બહુ સચોટપણે ખ્યાલ આવતો જશે કે જ્યારે દેવને પહેલા સ્થાને મૂકવા એ કયા કયા વિસ્તાર અને કયા કયા એરિયાને ટચ કરનારી બાબત છે. 1 કોરિન્થી 7 અધ્યાય અને 5 કલમ. એકબીજાથી જુદા ના પડો. એક મિનિટ. એકબીજાથી જુદા ના પડો. આ પતિ પત્ની માટે લખાયેલી બાબત છે.
પણ માત્ર પ્રાર્થનામાં લાગુ રહેવાને વાસ્તે એકબીજાની સંમતિથી થોડી વાર સુધી જુદા પડો. ઓકે, પતિ પત્ની એકબીજા સાથે જોડાયેલા છે. બાઇબલ એવું કહે છે તેઓ એક છે. હવે તેઓ બે નથી પણ તેઓ એક છે. પણ બાઇબલ એવું કહે છે કે એ પતિ પત્ની એક કારણોસર થોડા સમય માટે અલગ પડી શકે છે, અને એ છે પ્રાર્થના. અને પ્રાર્થના આપણે દેવને કરી શકીએ, દેવને કરતા હોઈએ. એનો અર્થ કે જે બે જણ જેઓ એક થયા છે એમની વચ્ચે જો કોઈ ઘૂસી શકે છે તો એ દેવ છે. અને હું તમને જે કહેવા માંગુ છું કે પતિ પત્ની એકબીજા સાથે જોડાયેલા છે પણ એમને માટે પણ પ્રથમ એ તો દેવ જ છે. આ બધી બાબતોનો અર્થ એ થાય છે કે આપણે માટે દેવ આ રીતે પ્રથમ હોવા જોઈએ. બરાબર, ખોરાક કરતા પણ દેવ પ્રથમ આવે છે. બરાબર છે, એક જગ્યાએ લખેલું છે કે માણસો કરતા અમારે દેવનું વધારે સાંભળવું જોઈએ. પ્રીતના કૃત્ય 5મો અધ્યાય 29મા વચન. કોઈના ઓબ્લિગેશનમાં પણ એવી રીતે ન આવી જઈએ કે જેથી કરીને આપણે દેવને પ્રથમ સ્થાને ના મૂકી શકીએ. તો જ્યારે આપણે દેવને પ્રથમ સ્થાને મૂકવાની વાત કરીએ છીએ ભાઈઓ બહેનો, એમાં બધું જ આવે છે. તો સૌથી પહેલા આપણા જીવનમાં સર્વોચ્ચ હોવા જોઈએ દેવ, જે પ્રથમ ક્રમાંકે આવે છે. હવે દેવ બાદ આપણા જીવનોમાં કોનું સ્થાન હોવું જોઈએ એ આપણે જોવા માંગીએ છીએ, અને એ આવે છે કુટુંબ. દેવ બાદ આપણા જીવનમાં કોણ હોવું જોઈએ? કુટુંબ. પતિ માટે પત્ની, પત્ની માટે પતિ, અને પતિ અને પત્ની માટે એમના બાળક. સો એ બહુ જ મહત્વની બાબત છે. દેવે સૌથી પહેલા આદમ અને હવાને બનાવ્યા, પછી મંડળીને બનાવી. મંડળી કરતા પહેલા કુટુંબ આવે. બાઇબલમાં અગ્રતાક્રમ ચોક્કસપણે લખ્યો નથી પણ ઓલ ઓવર મૂલ્યાંકન કરતા આપણને મળે છે, અને આવી કલમો દ્વારા એ વસ્તુઓ સાબિત થતી જાય છે. હવે લગ્ન બાદ પતિ અને પત્નીએ પોતાના પતિ અને પત્નીને આગવું મહત્વ આપતા શીખવું પડે છે. ભાઈઓ બહેનો, આપોઆપ એ આવી જતું નથી, આપોઆપ આપણે શીખી જતા નથી, આપણે શીખવું પડે. હવે જેમ કે અમુક લોકોને પ્રશ્ન થાય કે મા બાપ ક્યાં આવે? બરાબર છે. સો હું તમને કહેવા માંગુ છું કે બાઇબલ એવું કહે છે કે લગ્ન બાદ સ્ત્રી અને પુરુષે પોતાના મા બાપને બીજા ક્રમાંકે મૂકીને પહેલા ક્રમાંકે પોતાના સાથીદારને વળગી રહેવું છે. હવે અહીંયા હું બે શબ્દો તમને સમજાવવા માંગુ છું જેથી કરીને તમને આ બાબતનો બહુ સ્પષ્ટપણે ખ્યાલ આવશે. જ્યારે આપણા લગ્ન થાય છે આપણા સાથીદાર જોડે, ત્યારે આપણે આપણા જીવનોમાં માતા પિતાનું માન તો રાખવાનું જ છે, એ તો ક્યારેય ઓછું નથી થતું. પણ હું તમને કહું કે આપણા જીવનો પર આપણા માતા પિતાનો પ્રભાવ ઓછો થવો જરૂરી છે. જ્યારે હું 18 વર્ષનો હતો ત્યારે મારા પિતાનો, મારા માતાનો મારા જીવન પર પુષ્કળ પ્રભાવ હતો. લગ્ન બાદ આજે મારી ઉંમર 33 વર્ષની થઈ, એટલો બધો પ્રભાવ નથી. હું તમને જે કહેવા માંગુ છું, આજે માન હું એમને એટલું જ આપું છું પણ 18 વર્ષે અને લગ્ન પહેલાં મારા માતા પિતાનો મારા જીવન પર જે પ્રભાવ હતો આજે એટલો નથી. સો એ મહત્વની બાબત છે કે જ્યારે આપણે કુટુંબની વાત કરીએ છીએ તો પતિ માટે પત્ની આવે છે, પત્ની માટે પતિ આવે છે, ને એ લોકો માટે બાળકો આવે છે. બરાબર છે. મા બાપની કાળજી લેવી એક જવાબદારી છે, જરૂરિયાતમંદ મા બાપને મૂકી ના જ દેવા જોઈએ. પણ તેમ છતાં પણ આ બધામાં આપણે કોઈ ચોક્કસ અગ્રીમતા નક્કી કરવી પડે. ખ્રિસ્તી જીવન આ રીતે જીવવાનું છે. બરાબર છે. બધું આ ઢગલો નથી, એમ બધું ભૂલાવ જેવું નથી, બધું જ અંદર એમ એની સાથે સાથે પ્રભાવ હોવો એ અલગ બાબત છે. હવે જ્યારે આપણે એ કહીએ છીએ કે કુટુંબ ને બીજું સ્થાન આપવું, એનો શું અર્થ થાય છે? દેવ બાદ કુટુંબ આવવું જોઈએ એનો શું અર્થ થાય છે? હું તમને કહેવા માંગુ છું કે કુટુંબને અપાતો સમય, કુટુંબ પ્રત્યે પતિ અને પતિ પત્ની કેટલા ઉપલબ્ધ છે એ હજુ કહું કે કુટુંબ માટે પતિ અને પત્ની એની કેટલી સંભાળ રાખે છે, આ બધી જ બાબતો એક કુટુંબના માળખા હેઠળ આવે છે.
કે જ્યારે આપણે દેવ બાદ એક કુટુંબ છે એવું કહીએ છીએ, તો એમાં બધી જ બાબતો આવી જાય છે. અમુક રેફરન્સ વાંચીએ જેના દ્વારા આપણને આ બાબતો વધારે સ્પષ્ટ થશે. બરાબર, પહેલો તિમોથી એનો ત્રીજો અધ્યાય બીજી થી પાંચમી કલમ. પહેલો તિમોથી એનો ત્રીજો અધ્યાય બે થી પાંચ. અધ્યક્ષ તો નિર્દોષ, એક સ્ત્રીનો વર પહેરેજગાર, શુદ્ધ હૃદયનો સુવ્યવસ્થિત આતિથ્ય કરનાર, શીખી શકે તેવો, મદ્યપાન કરનાર નહીં, મારનાર નહીં, પણ સહનશીલ, કજિયો કરનાર નહીં, દ્રવ્ય રૂપી નહીં, પોતાના ઘરનાને સારી રીતે ચલાવનાર, પોતાના છોકરાને પૂર્ણ ગાંભીર્યથી આધીન રાખનાર એવો હોવો જોઈએ. કેમ કે જો કોઈ માણસ પોતાના ઘરનાને બરાબર રીતે ચલાવી જાણતો નથી, તો તે દેવની મંડળીની સંભાળ કેવી રીતે રાખશે? ઓકે, હવે મંડળીમાં કોને મુકાય? ખબર છે કે જે વ્યક્તિ પોતાના ઘરની સંભાળ વ્યવસ્થિત રાખતો હોય, આ શરત છે બાઇબલની. તો સૌથી પહેલા શું આવ્યું? મંડળી કે કુટુંબ? કુટુંબ. આપણું એવું છે ને કે ભાઈ જો રણજી ટ્રોફી રમે તો વનડે રમાય. બરાબર છે. આ એવી બાબત છે કે એ જ વ્યક્તિને મંડળીમાં સેવકની પદવી મળે છે જે વ્યક્તિ પોતાના કુટુંબને વ્યવસ્થિત ચલાવે છે. હવે ઘરમાં પુરુષની એક જવાબદારી છે કે માનસિક રીતે કુટુંબના સભ્યોને ઉત્તેજન, બળ અને હિંમત પૂરી પાડે. હું તમને કહેવા માંગુ છું કે આખા ઘરમાં દેવનું ધોરણ જળવાઈ રહે એ જવાબદારી પુરુષની છે. જ્યારે હું નાનો હતો તો મારા પપ્પાએ ઘરના અમુક નિયમો બનાવેલા. સમય જતાં મને ખ્યાલ આવ્યો કે નિયમો મારા જીવન માટે ઘણા બધા આશીર્વાદના કારણ બન્યા. હું ડે સ્કૂલમાં ભણતો હતો, મારા મમ્મી પપ્પા બંને નોકરી કરે, તો સવારે 7 વાગે રિક્ષા લેવા આવી જાય, સાંજે 6 વાગે મૂકે, 8 થી 5ની સ્કૂલ. બરાબર, પછી આખો દિવસ ત્યાં જ હોય. મમ્મી પપ્પા સવારે 10 વાગે જાય, સાંજે 5 વાગે તેઓ આવે. તો મારા પપ્પાએ એક નિયમ બનાવેલો કે સવારે તો આપણે અલગ અલગ જગ્યાએ ઓફિસે અને સ્કૂલમાં જમીએ છીએ, પણ સાંજે આપણે બધા એક સાથે ડાઇનિંગ ટેબલ પર જમવાનું. આનું એક કારણ હતું કે કોના જીવનમાં શું ચાલી રહ્યું છે એ ખબર પડે, જીવન વહેંચાતું રહે. કોઈક પેલા રૂમમાં જમ્યા કરતો હોય, કોઈકને ભૂખ લાગે તો પહેલો જમી જાય, એવું નહીં. 8 વાગે બધાએ ડાઇનિંગ ટેબલ પર એક સાથે જવાનું એક નાનું ધોરણ હતું, પણ એ ધોરણ વર્ષો સુધી ચાલ્યું. હું તમને કહેવા માંગુ છું કે ભાઈ કોઈક ને કોઈક રીતે પુરુષે દૈવીય ડાપણથી પોતાના કુટુંબમાં આ દેવનું ધોરણ જાળવી રાખવું પડે છે. ગમે તે ત્યાં તમે જાઓ, સાંજે 7 વાગ્યા પહેલા ઘરે આવી જવાનું. મારા ઘરે નિયમ હતો, એક હું એટલો જ દીકરો હતો, પણ મારા માટે આ નિયમ હતો. મારા 18 વર્ષ પૂરા નતા થયા ત્યાં સુધી રાત્રે 9 થી 12 મેં કોઈ મૂવી નહોતું જોયું એકલો. જ્યારે 18 વર્ષ પૂરા થયા પછી મને પરમિશન મળી કે હવે તમે રાત્રે 9 થી 12 શોમાં જઈ શકો. ત્યાં સુધી નહીં, જવું હોય 6 થી 9 શોમાં જઈ આવો. કયું પિક્ચર જોવા જાઓ છો એ ઘરવાળાને ખબર હોવી જોઈએ. જો ઇંગ્લિશ મૂવી છે તો નહીં જોવા જવાનું. અમુક નિયમો હતા, પછી એમાં કોઈ બહેસ નહોતી, એમાં કોઈ ચર્ચા ને વાદ વિવાદ નહોતો, પણ એક ધોરણ હતું. હું તમને જે કહેવા માંગુ છું કે જ્યારે આપણે કુટુંબને બીજા ક્રમાંકથી મૂકવાની વાત કરીએ છીએ, એમાં બધું જ આવે છે. અને નાની નાની બાબતો પણ આવે છે, અને એની સાથે સાથે મોટી મોટી બાબતો પણ એમાં આવી જાય છે. હું તમને કહેવા માંગુ છું કે એ ઘરના પુરુષની જવાબદારી છે કે આત્મિક રીતે ઘરના તમામ સભ્યોને એક આગેવાની પૂરી પાડવી, બાઇબલના યોગ્ય ખુલાસા પૂરા પાડવા. જો કુટુંબનું સભ્ય કોઈક માનસિક રીતે ભંગી પડ્યું છે, એને પાછું ઊભું કરવું. કેમ કે કુટુંબનો વડો જ્યારે કોઈક નિર્ણય લે છે, એની અસર આખા કુટુંબ પર આવે છે. આખાને થોડી ચોરી કરી પણ સજા છે ને આખા કુટુંબને મળી, એના આખા કુટુંબને પથ્થરથી મારી નાખવામાં આવ્યું. હવે એ ઘટના વર્ષો પહેલા કેમ બની, એનું આજે લાગુકરણ શું? આખાને ચોરી કરી, ની પત્નીએ સાથ નહોતો આપ્યો, તેમ છતાં આખા કુટુંબને કેમ સજા મળી? દેવ આપણને આજે શીખવાડવા માંગે છે કે કુટુંબના વડાનો નિર્ણય આખા કુટુંબને સ્પર્શે છે. સો એ બહુ મહત્વની બાબત છે કે જ્યારે આપણે કુટુંબની વાત કરીએ છીએ, એમાં આ બધી જ બાબતોનો સમાવેશ થઈ જાય છે. પત્ની એ પણ પતિના અધિકાર નીચે રહીને કુટુંબના બાળકો પર અને પરિસ્થિતિઓ પર અધિકાર ચલાવે એ બહુ જરૂરનું છે. આ બધી જ બાબતો પતિ અને પત્નીની ભૂમિકામાં આવે છે, અને એની સાથે સાથે આ બીજા ક્રમાંકે ભાઈઓ બહેનો
આને આપણે મૂકીએ છીએ. સો હું તમને કહેવા માંગુ છું કે સૌથી પહેલા આપણા જીવનમાં દેવ હોવા જોઈએ. દેવ બાદ કોનો નંબર આવે છે? આપણા કુટુંબનો, કોઈ મિત્રોનો નહીં, કોઈ કામકાજનો નહીં, કોઈ શોખનો નહીં. અને મેં તમને કીધું કે બીજા ક્રમાંકે કુટુંબને મૂકવું એટલે સમય આપવો. હું એવું કહું કે મારા જીવનમાં બીજા ક્રમાંકે કુટુંબ છે, પણ હું સમય જ ના આપતો હોઉં, હું ઉપલબ્ધ જ ના હોઉં, કોઈ મને શોધતો હોય ત્યારે હું મળતો જ ના હોઉં, તો એનો કોઈ અર્થ નથી. જ્યારે આપણે આ બધી રિયલ ઇશ્યુઝની વાત કરીએ છીએ, આ બધું દ્રશ્યમાન જગતમાં દેખાવું જોઈએ, બરાબર છે? તો પહેલા આવે છે દેવ અને ત્યારબાદ આવે છે કુટુંબ. હવે આગળ વધવા માંગીએ છીએ આપણે, જ્યારે ત્રીજા ક્રમાંકે આવે છે મંડળી અથવા સેવા અથવા કરારના સંબંધો. મેં તમને કીધું પહેલા ક્રમાંકે આવે છે દેવ, બીજા ક્રમાંકે આવે છે કુટુંબ, અને ત્રીજા ક્રમાંકે આવે છે દેવનું કુટુંબ, મંડળી અથવા આપણી સેવા અથવા કરારના સંબંધો. હવે મેં તમને કીધું એમ, સૌથી પહેલા દેવે આદમ અને હવાને બનાવ્યા, પછી મંડળીને બનાવી. તો સૌથી પહેલા કુટુંબ આવે છે, પછી મંડળી આવે. હવે તમે કિલો જે માપવાનું એકમ છે એ ગ્રામથી બનેલું હોય છે, તમને કહો છો બધા ગ્રામ ભેગા થઈને કિલો બનાવે. જો કિલો મેઇન યુનિટ છે તો ગ્રામ સેમી યુનિટ છે. હવે એ જ રીતે કુટુંબો ભેગા થઈને મંડળી બનાવે છે. સો મંડળીમાં કુટુંબો હોય છે. તો સૌથી પહેલા કુટુંબ આવે છે અને ત્યારબાદ મંડળી આવે છે, એ બાબત દેવના વચનો દ્વારા સાબિત થાય છે. હવે એક મહત્વની વાત અને મહત્વનો સિદ્ધાંત હું તમને કહેવા માંગુ છું કે ભાઈઓ બહેનો, દેવ એટલે દેવનું કામ નહીં. હા, જ્યારે આપણે એવું કહે છે કે સૌથી પહેલા દેવ હોવા જોઈએ, તો દેવનું કામ નહીં, સૌથી પહેલા દેવ, પછી કુટુંબ, પછી દેવનું કામ આવે છે. ઘણા બધા લોકો એવું નથી સમજતા, બરાબર? ઘણા બધા લોકો એવું માને સૌથી પહેલા દેવ એટલે દેવનું કામ. ના, દેવ એટલે સૌથી પહેલા દેવ પ્રત્યેનો પ્રેમ, દેવ પ્રત્યેનું બલિદાન, દેવ પ્રત્યે આપણી સોંપણી, દેવ માટે આપણી ઉપલબ્ધતા. પછી આવે છે કુટુંબ, પછી આવે છે દેવનું કામ, બરાબર છે? અને આપણે આ વચનો દ્વારા સાબિત પણ કરતા જઈશું. આપણે અમુક રેફરન્સ જોઈએ જેના દ્વારા આ બાબતો સાબિત થશે, બરાબર? પહેલો તિમોથી એનો ત્રીજો અધ્યાય અને 12મી કલમ વાંચો. વળી સેવક એક જ સ્ત્રીનો પતિ પોતાના છોકરાને તથા ઘરનાને સારી રીતે ચલાવનાર હોવો જોઈએ. અહીંયા જે બાબત કહેવામાં આવી છે થોડી અલગ છે, જે પેલા આપણે વાગે વાંચીએ ના કરતા, કે કોઈ પણ સેવકની નિમણૂક મંડળીમાં ત્યારે થાય છે જ્યારે કુટુંબમાં પુરવાર થાય છે. તો એ બાબત સાબિત કરે છે કે કુટુંબ બીજા ક્રમાંકે છે અને ત્યારબાદ મંડળી એ ત્રીજા ક્રમાંકે આવે છે. હવે અહીંયા જે બાબત લખવામાં આવી કે કોઈ પણ પુરુષ પોતાના બાળકોને કેવી રીતે સાચવે છે, એના આધારે નક્કી થાય છે કે એ મંડળીના બાળકોને કેવી રીતે સાચવે છે. કોઈ પણ વ્યક્તિ એ જાણે કે પોતાના કુટુંબને કઈ રીતે સાચવે છે, એના આધારે સાબિત થશે કે દેવના કુટુંબનું કેટલું પ્રતિપાલન કરવા માટે સક્ષમ છે, બરાબર છે? હવે જેમ કે હું એક તમને ઉદાહરણ આપીને સમજાવું કે કોઈક સેવક છે, એના બાળકો પાસે પહેરવા માટે કપડા નથી, ખાવા માટે અન્ન નથી, રહેવા માટે છત નથી. તો એવા સેવકે સેવા કરતા ન જતા સૌથી પહેલા પોતાના બાળક અને કુટુંબની મૂળભૂત જરૂરિયાતોનો બંદોબસ્ત કરવો જોઈએ. કેમ? સૌથી પહેલા દેવ, પછી કુટુંબ, પછી સેવા. તમને જે કહેવા માંગુ છું, ઘણા બધા લોકો આવું નથી સમજતા. ઘણા બધા લોકો એવું માને છે કે દેવ એટલે દેવનું કામ, પછી પત્ની ક્યાં છે, બાળક ક્યાં છે, બાળકનું સ્કૂલમાં એડમિશન થયું છે કે નહીં એ સેવકને ખબર ના હોય, પણ સેવા કરતો હોય. આવું ઇમ્બેલેન્સ દેવ નથી જોવા માંગતા, સમજો? આવું ઇમ્બેલેન્સ, બાકી તો બાઇબલમાં એવું લખેલું હોત કે ભાઈ ઘરનાને બરાબર ચલાવે ના ચલાવે, મંડળી બરાબર ચલાવતો હોવો જોઈએ, પણ બાઇબલ એવું નથી કહેતું. બાઇબલ એવું કે ભાઈ તારું ઘર બરાબર ચાલે છે તો પછી તને એવું લાગશે કે આ તારી લાયકાત છે કે ભાઈ તું કુટુંબ બરાબર ચલાવી શકશે. દેવનું મંડળી, સો એ બહુ મહત્વની બાબત છે કે ભાઈ દેવ એવી સેવા જોવા નથી માંગતા કે જે અસંતુલનવાળી, એક બેલેન્સવાળી અને ખાલી જગ્યા જેમાં બરાબર પૂરાયેલી હોય એવી જ સેવા દેવ જોવા માંગે છે, બરાબર? એક દેવના સેવક જોડે પણ એવું થયેલું કે એમના જીવનમાં એટલી બધી મીટિંગો કે એમની જે ડાયરી હોય ને
એના 365 દિવસ ભરેલા હતા. તમે જુઓ ને આમ બધા ભરેલા છે. એમના જીવનમાં એવો સમય આવ્યો કે એમના પત્ની જોડે એમના સંબંધોમાં ખાસો બધો તણાવ આવી ગયો અને આખરે સમજ્યા કે જો મારે દેવની સેવા કરવી છે તો સૌથી પહેલા મારે મારા કુટુંબને પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. એવું ના થઈ શકે કે ભાઈ કુટુંબ સાઈડ પર રહી જાય અને સેવાઓ પુષ્કળ વધી જાય. આખરે પછી જો આપણે પહેલા દાદરા પછી ત્રીજો દાદરો પર પગ મૂક્યો પછી ચોથા પર પછી પાંચમા પર તો દેવ કહેશે સારું હવે છઠ્ઠા પર જાય ને પહેલા બીજા પર મૂકી જાય. જે ખાલી જગ્યા રહી ગઈ છે એને દેવ આજે નહીં તો કાલે પુરાવશે જ. સર બહુ મહત્વનું છે કે ભાઈ બુદ્ધિપૂર્વકની સેવા સમજે. બરાબર છે કે ભાઈ આજે અહીંયા મારું શરીર જે ભાઈનો એ એક પ્રોપરલી સમતોલનમાં છે. મારા હાથ ને મારા પગ છે આ હાથ બહુ જ વધી ગયો છે એવું નથી અને હાથ ટૂંકો છે એવું નથી. આ ડાબો હાથ બહુ જ ડાબો પગ બહુ જ લાંબો છે અને જમણો પગ થોડો કદ લાંબો છે એવું નથી. આખું શરીર બેલેન્સમાં છે. હવે કોઈક વ્યક્તિ બહુ જ સેવા કરે પણ કુટુંબ ધ્યાનમાં ના રાખે તો દેવને એ સેવક ઉપરથી થોડો આવો દેખાય એમ કે એનો જમણો હાથ તો બહુ વધી ગયો છે પણ ડાબો હાથ તો ટૂંકો જ છે. આપણે ઉપરથી એવા નથી દેખાવાનું. હું તમને જે કહેવા માંગુ છું આપણે એક સમતોલનમાં અને બેલેન્સમાં દેખાઈએ એ બહુ જરૂરનું છે. ભાઈઓ બહેનો રવિવારે ચર્ચમાં આવવું એ કામ પર જવા કરતા વધારે મહત્વનું છે. હું તમને જે કહેવા આ બધી પ્રેક્ટિકલ વાતો હું તમને કરી રહ્યો છું. જુઓ જોબ પર જવું મહત્વનું છે હું એને ના નથી કહેતો પણ રવિવાર આપણે ખાસ દેવ માટે અલગ રાખવો પડશે. જો આજનો સમય એવો છે કે રવિવારે પણ કામ કરવું પડે છે. બરાબર છે. સો આ બાબતને હું છૂટ તરીકે જ દાખલ કરું છું પણ એની સાથે એક વાત કહેવા માંગુ છું કે જો કોઈક વ્યક્તિ એવો છે કે રવિવારે સંગતમાં નથી આવતો અને નોકરી પર એટલે જાય છે કે રવિવારે મને ઓવરટાઈમ મળે તો એ તો સાવ ખોટું છે. આ તો સ્પષ્ટપણે દર્શાવે છે કે તારા જીવનમાં દેવ કરતા નોકરીનું મહત્વ વધારે છે. સમજો તમને એવું બોલાવવામાં જ આવ્યા એક્સ્ટ્રીમ સિચ્યુએશનમાં તો જવું પડે. એવું ના કહેવાય ભાઈ હું નહીં આવવાનું જાવ જે કરવું એ કરી લેજો. એવું ના કહેવાય એ ઉદ્ધતા કહેવાય. સો આપણે આપણા આગેવાનો અને બોસને સમજાવવું જરૂરી છે કે રવિવારે જો તમે મને ચાહતા હોય તો એટલીસ્ટ 12 વાગ્યા પછી મને તમે એક્સપેક્ટ કરજો. બહુ એક્સ્ટ્રીમ સિચ્યુએશનમાં મને ફોન કરજો. પણ કોઈક વ્યક્તિ એવું વિચારે છે સોમથી શનિ હું જઉં છું તો રોજના 500 રૂપિયા મળે છે પણ રવિવારે જઈશ ને તો 1000 રૂપિયા મળશે. ચલ સંગત બાજુ પર મૂકવા દે જવા દે ઓવરટાઈમ લેવા. ને આવી રીતે જો કોઈને લત પડી ગઈ છે ઓવરટાઈમ કરવાની તો એ તો સાવ ખોટું છે. આ અગ્રતા કામ બધે જ ઘૂસે છે. હું તમને જે કહેવા માંગુ જો તમારા કુટુંબની એવી જરૂરિયાત આવી પડી કે ભાઈ આ મહિને વધારે જરૂરિયાત છે તમારા પાસ્ટરને વાત કરો કે અમારા જીવનમાં આવો સમય આવ્યો છે. પાસ્ટર પ્રાર્થના પણ કરશે ને તમને 2 મહિના કહેશે જાઓ 2 મહિના ઓવરટાઈમ કરજો અને આ એક વખત બધું પતાવી નાખો. પણ હું તમને જે કહેવા માંગુ છું દેવને પણ સાચવો અને પાસ્ટરને પણ કોન્ફિડન્સમાં લો અને એક ડહાપણપૂર્વકનું ખ્રિસ્તી જીવન જીવો. હું તમને જે કહેવા માંગુ ખ્રિસ્તી જીવન આપણે ડહાપણપૂર્વક જીવવાનું છે. નહીં તો હું તમને કહું કે ભાઈ આજે બધી એવી વાતો છે ને કે એમાં માણસો પોતાના જીવનમાં જે અગ્રતાક્રમ છે એને નથી સાચવી શકતા. હું તમને કહું કે માનો તમારી પાસે 50 રૂપિયા છે. હવે તમારા કુટુંબમાં માથામાં નાખવાના તેલની અને સાબુની પણ જરૂરિયાત છે અને રૂમ ફ્રેશનર આવે છે ખબર છે છાંટા છે એની પણ જરૂરિયાત છે. તમે શું ખરીદવાનું સૌથી પહેલાં નક્કી કરશો? રૂમ ફ્રેશનર ના સાબુ ને ઓઇલ વધારે મહત્વનું છે. ભલે થોડી દુર્ગંધ આવશે ચલાવી લઈશું પણ એના કરતાં વધારે જરૂરિયાત પહેલી છે. અગ્રતાક્રમ આવી જ બાબત છે કે આપણા જીવનમાં શેની જરૂરિયાત વધારે છે એનો આપણે નિર્ણય લેવો પડશે. હવે ઘણા બધા મા બાપ પોતાના બાળકોને રવિવારે ટ્યુશન મોકલે છે એનું શું? હું તમને કહું ટ્યુશનમાં જવું જરૂરી છે. હું ના નહીં કહેતો હું પણ જતો હતો પણ મેં મારા પાસ્ટરને કીધેલું કે જો હું રવિવારે ચર્ચમાં નહીં આવું ને તો અવશ્ય જાણી જજો કે ટ્યુશનમાં કશુંક મહત્વનું ચાલવાનું હશે તો જ હું નહીં આવ્યો. હું કહું કે તમારા પાસ્ટર જોડે તમારા આગેવાન જોડે આ બાબતની એક સ્પષ્ટતા કરો જેથી તમે એક જવાબદાર ખ્રિસ્તી વ્યક્તિ દેખાવ. રવિવારે ટ્યુશનમાં જવું કે ના જવું એ હું તમારી પર છોડું છું. બાળકોને ટ્યુશન મોકલવા કે ના મોકલવા હું તમારી પર છોડું છું. બાળકે પોતે નક્કી કરવાનું છે. પણ માનો કે ચર્ચનો ટાઈમ જો 9 થી 12 છે અને ટ્યુશનનો ટાઈમ પણ જો 9 થી 12 છે અને બાળક ટ્યુશન જાય છે 12 વાગે મા બાપ પણ ઘરે આવી જાય છે અને 12 વાગે બાળક પણ ઘરે આવી જાય છે તો હવે માતા પિતાની જવાબદારી છે કે બાળકને કહે
કે આપણે બે વાગે જમવા બેસીશું ત્યાં સુધી તું એક કલાક બાઇબલ વાંચ, 10 અધ્યાય વાંચ, એ શું વાંચ્યું મને કે, પછી આપણે જમીશું. એણે ચર્ચમાં આવવાની સંગત ગુમાવી એ ટાઈમ તમારે ઘરે કવર કરાવવો પડશે. અગ્રતાક્રમ આ રીતે કામ કરે છે. જો તમે હમણાંથી ધ્યાન નહીં રાખો તો બાળકને એવી ટેવ પડી જ જશે કે ભાઈ એ તો મા બાપ ચર્ચમાં જાય, આપણે ટ્યુશનમાં જવાનું. હવે બાળકે કશું ગુમાયું છે એ માતા પિતાની જવાબદારી છે કે પાછું કવર કરી આપે. એ હમણાંથી બાળકના મનમાં ઘુસાડવું પડશે કે ટ્યુશન કરતા તારું ભવિષ્ય સિક્યોર નથી, તને તો દેવ જ કરવાના છે. તો તો જો દેવને તે જો સ્થાન નહીં આપ્યું તો તું પુષ્કળ ભણશે પણ ભવિષ્ય તો સુરક્ષિત નહીં જ થાય. સો હું તમને કહેવા માંગુ છું કે આપણે આ નાની બાબતોમાંથી મોટી બાબતો દરેકમાં અગ્રતાક્રમ ગોઠવતા જવું પડશે. જો બાળકો ટ્યુશન જાય છે તો માતા પિતાની જવાબદારી છે કે સંગત તો ગુમાવે છે પણ એ સંગત તમે ઘરે એને આપો છો કે નહીં એ પછી તમારી જવાબદારી આવી રહેશે. જો મારું બાળક કરે છે તો મારી જવાબદારી આવી રહેશે. સો આ બધી જ બાબતોમાં એ માતા પિતાની જવાબદારી છે, આપણી પણ જવાબદારી. મેં તમને કીધું રવિવારે કોઈ એવો વ્યક્તિ ના હોવો જોઈએ જે માત્ર ઓવર ટાઈમ માટે ઓફિસ જતો. હું તમને કહું કે એના કરતાં બેટર છે થોડા ઓછા પૈસામાં પણ દૈવી આનંદમાં તમે મહિનો કાઢી નાખશો, વિશ્વાસમાં તમે મહિનો કાઢી નાખશો. પણ જો એ ઓવરટાઈમ બિલતમાં જતા રહ્યા ને તો હું તમને કહું પછી પૈસા વાલા જ લાગશે ને એટલા બધા વાલા લાગશે કે પછી દિવસે દિવસે માણસ એમાં જ ખૂબતો જશે. હું તમને જે કહેવા માંગુ છું સૌથી પહેલા દેવ છે, પછી કુટુંબ છે, પછી મંડળી છે. હું તમને એ પણ કહીશ કે તમારા ઓફિસના કોઈ કર્મચારી કરતા, તમારા દુનિયાવી મિત્ર કરતા તમારો કરારનો ભાઈ વધારે મહત્વનો છે. કેમ? કારણ કે ત્રીજા ક્રમાંકે કરારના સંબંધો આવે છે. કરારના સંબંધો એટલે કોણ? કે જેની સાથે તમે ચર્ચમાં એક મંડળીમાં જોડાયેલા છે, જેની સાથે તમે પડખે ઉભા રહેવાનું નક્કી કર્યું છે, જેની સાથે તમે પ્રભુના પ્યાલામાંથી પીધેલું છે, તમે પ્રભુ ભોજન લીધેલું છે, એ દરેક વ્યક્તિ સાથે તમે જોડાયેલા છો. સો એ વસ્તુ છે કે તમારા ઓફિસના કર્મચારી કરતા, તમારા દુનિયાવી મિત્ર કરતા તમારે સૌથી પહેલા એ જગ્યાએ હાજર રહેવું જોઈએ જ્યાં તમારા કરારના ભાઈને તમારી જરૂરિયાત હોય. આ દરેક બાબતમાં અગ્રતાક્રમ આવે છે. આપણે નાની નાની બાબતોમાં ચૂકી જઈએ છે, નાની નાની બાબતોમાં બધું ઉલટ સુલટ થઈ જાય છે, ના થવું જોઈએ. માટે નાની નાની બાબતો હું તમારી સામે રજૂ કરી રહ્યો છું. બરાબર છે? તો પહેલી બાબત મેં તમને કીધી દેવ છે, પછી આવે છે કુટુંબ, પછી આવે છે મંડળી, સેવા અને કરારના સંબંધો. અને હવે ચોથા નંબરે આવે છે એ છે કામ અને નાણાકીય જવાબદારી. જુઓ હું તમને કહેવા માંગુ છું કે નાણાકીય જવાબદારીને કેવી રીતે વહેંચવી, હું એને એવી રીતે જોઉં છું કે જો મારું કુટુંબ ચલાવવા મને એક મહિનામાં 20,000 રૂપિયાની જરૂરત છે તો મારી પહેલી જવાબદારી છે 25,000 રૂપિયા કમાઈ લેવા આખા મહિનામાં. હવે 25,000ની ઉપર જો મારે કમાવવા હોય તો પછી એ ચોથા નંબરે આવે છે. સમજો, 20,000 કે 25,000 રૂપિયા કમાવવા બીજા નંબરની બાબત છે, જ્યાં દેવ, પછી કુટુંબ છે, પછી મંડળી છે, ને હવે જે નાણાકીય બાબતોને જવાબદારી છે ચોથા ક્રમાંકે આવે છે. સો હું મહિનામાં 50,000 રૂપિયા કમાઈ શકું છું, ઓકે, બરાબર છે? તો પહેલા 20,000 રૂપિયા ક્યાં મૂકીશ? હું બીજા નંબરે મૂકીશ, બાકીના 30,000 રૂપિયા હું ચોથા નંબરે મૂકીશ. જુઓ પૈસો તેવી બાબત છે ને કોઈને એવું નહીં લાગે કે ભાઈ બહુ ભેગો કરી લીધો, ચલો હવે છોડો, એવું તો કોઈને જનરલી નથી જ થતું. સો એ બહુ મહત્વની વાત છે કે મારું કુટુંબ ચલાવવા જો 20,000 રૂપિયાની જરૂરત પડે છે તો હું કમાવું છું, હવે બાકીના જે પણ પૈસા મારી પાસે આવશે બચત તરીકે જ જવાના છે, તો એને હું ચોથા નંબરે મૂકીશ. એ મંડળી પછી આવે. એવું ના થાય કે તમે ભવિષ્ય સિક્યોર કરવાના ચક્કરમાં મંડળીમાં જવાનું છોડી દો, કે ભવિષ્ય સિક્યોર કરવાના ચક્કરમાં કુટુંબના ભોગે તમારું ભવિષ્ય સિક્યોર કરો. ના, ભવિષ્ય સિક્યોર કરતા કરતા વર્તમાનના ગુમાવી દો. અને આ માટે બધી જ મહત્વની વાત છે કે ભાઈ આપણા જીવનમાં જેટલા નાણાંની જરૂરિયાત છે આપણે ચેક કરવું પડશે, એટલા કમાવવા પડશે, બાકીના જે વધારાના કમાવવા માટે પછી આપણે અગ્રતાક્રમને ધ્યાનમાં લઈએ છીએ. જેમ કે હું તમને આની બાબતે થોડુંક સમજાવવા માગું છું કે ઘરના પુરુષની જવાબદારી છે સામાન્યતઃ કમાવવાની, બરાબર છે? પણ સ્ત્રી સહાયકારી છે અને આજનો સમય મોંઘવારીનો છે તો વાઇફ સહાયકારી તરીકે એને મદદ કરી શકે છે. હવે સ્ત્રી માટે ઓપ્શન છે હા
કે એને કામ કરવું હોય તો કરે, ના કરવું હોય તો ના કરે, પણ પુરુષ માટે ઓપ્શન નથી. સ્ત્રી માટે ઓપ્શન છે કે એને કામ કરવું હોય તો કરે, ના કરવું હોય તો ના કરે. અને એની સાથે સાથે શું ઘરની સ્થિતિ છે પણ મુદ્દો તો છે. પણ પુરુષ માટે તો ગમે એટલા પૈસા હોય પણ કામ કરવું ભાઈ બહેનો જરૂરી છે, બરાબર છે? કેમ? દેવનું વચન એવું કહે છે, ઉત્પત્તિ 2:15 વાંચો. આ બધી જ બાબતો રોલમાં આવે છે, અગ્રતા ક્રમમાં આવે છે. ઉત્પત્તિ 2:15 શું કહે છે? અને એદન વાડી ખેડવાને તથા તેનું રક્ષણ કરવાની યહોવા દેવે તે માણસને તેમાં રાખ્યો. તે માણસને તેમાં આપ્યો. કોને મૂક્યો? આદમને મૂક્યો. એમ સૌથી પહેલા એદન વાડીમાં રક્ષણ કરવા, એને એને ફળદ્રુપ બનાવવા, એને ઉગાડવા આદમ અને હવાને મૂક્યા. આવું નથી, જુઓ, આદમને મૂક્યો, પછી તો હવાની એન્ટ્રી પડી સહાયકારી તરીકે. આદમ હતો ત્યારે એદન વાડી તો આવી ગયેલી. સો એ વસ્તુ છે કે પુરુષ પાસે ઓપ્શન નથી. કોઈ પણ કામ હોય, નાનું મોટું, સુવાર્તા પ્રચારનું ગેરેન્ટેડ ઇન્કમ હોય ના હોય, પણ એ એટલીસ્ટ ફંક્શન કરતો દેખાવો છો, એ બાઇબલની શરત છે, બરાબર છે? હવે હું તમને જે કહેવા માંગુ છું કે આ બધી જ બાબતો અંદર આવે છે, તો હું કહી રહ્યો છું કે દરેક ઘરની પરિસ્થિતિ અલગ અલગ હોઈ શકે છે. કોઈ ઘરમાં પુરુષ 20,000 કમાય, સ્ત્રી 10,000 કમાય. કોઈ ઘરમાં એવું પણ હોય, સ્ત્રી 20,000 કમાતી હોય, પુરુષ 10,000 કમાતો હોય. તો ક્યારેય આ બાબત ઈગો ઇશ્યુ ના બને, અહમ ના બને કે જે વધારે પૈસા લાવે વધારે સત્તા ચલાવે, એવું નથી. બાઇબલ પુરુષને નાણાને કારણે નહીં, દેવેને અધિકાર આપ્યો માટે અધિકાર આપે છે. સો આ બધું જ અગ્રતા ક્રમમાં આવે છે, બરાબર છે? બાઇબલ શું કહે છે? ખબર, તેઓ એક છે, હવે તેઓ બે નથી. તો દેવ એવું નથી વિચારતા કે ભાઈ હું સ્ત્રીને 20,000 આપું છું અને પુરુષને 10,000 આપું છું. દેવ એવું વિચારે છે હું કુટુંબને 30,000 આપું છું. સમજો, આ વિચારધારા આપણામાં હોવી બહુ જરૂરી છે. કે એવું નથી કે ભાઈ તેઓ બંને એક છે તો તેઓની ઇન્કમ પણ એક છે. તો દેવ એવી નહીં વિચારતા હું આને 20 આપું છું, આને 10 આપું છું, ના હું આમને 30 આપું છું. જુઓ, ઇઝરાયલ પ્રજાને દેવ આખા કુટુંબ તરીકે જોતા હતા, આખા કુટુંબ માટે માનના પડતું. આજે પણ માનના 30,000 આખા કુટુંબ માટે પડે છે. સો એ સમજવું જરૂરી છે. એટલે પૈસાને કારણે ઘરમાં ચર્ચા ચર્ચી ઝઘડા ના થવા જોઈએ. પૈસાને કારણે તો ના જ થવા જોઈએ, બીજી કોઈ બહેસ થાય અલગ બાબત છે, પણ એ ઝઘડામાં ટર્ન ના થવું જોઈએ. જ્યારે આપણે નાણાકીય જવાબદારીની વાત કરીએ છીએ તો આ બહુ મહત્વનું છે. આજે પેલું કે આજનો ટ્રેન્ડ એવો છે કે જે પૈસા લાવે એ અધિકાર ચલાવે, એ દુનિયાવી ટ્રેન્ડ છે, એ ખ્રિસ્તી ટ્રેન્ડ નથી. હું તમને જ્યારે આપણે અગ્રતા ક્રમની વાત કરીએ છીએ, આ બધી જ બાબતો બહુ મહત્વ ધરાવે છે. હવે મેં તમને કીધું કે ભાઈ આપણા જીવનમાં કુટુંબ વધારે મહત્વનું છે, પછી મંડળી છે, પછી નાણાં આવે છે, બરાબર? હવે આપણે આ બાઇબલમાંથી સાબિત કરીએ. પુનનિયમ 20:7 પુનનિયમ 20:7 શું કહે છે? અને જે કોઈ સ્ત્રીની સાથે સગાઈ કરીને તેની તેડી લાવ્યો ન હોય એવો કોણ છે? તેને ચાલ્યા જવાની પરવાનગી છે, તે તેને ઘેર પાછું જાય, રાખીને તે યુદ્ધમાં માર્યો જાય, ને કોઈ બીજો તે સ્ત્રીને લે. હવે શું થાય કે જયારે યુદ્ધ કરવા જતા, હવે યુદ્ધ કરવું એટલે ચોથા નંબરનું કામ છે. પહેલા દેવ, પછી કુટુંબ, પછી મંડળી, પછી કામ અથવા આપણા જવાબદારીઓ. તો યુદ્ધ કયા નંબરે આવે? ચોથા નંબરે. હવે કે જે હવે સગાઈ થઈ હોય, પત્ની તેડી ના લાવ્યો હોય, તો કે ભાઈ યુદ્ધ ના કરશો, જતા રહો. કેમ? કુટુંબ વધારે મહત્વનું. એવું ના થાય તું મરી જાય, તું તારી પત્નીથી જ હાથ ધોઈ બેસે, કે તારી પત્ની તારથી હાથ ધોઈ બેસે. માટે જા, જતો રહે ને તારી પત્નીની સંભાળ લે. અમુક સમય સુધી આ નિયમ હતો, જૂના કરારની એક કલમ છે, પણ એ પ્રાયોરિટી બતાવે છે આપણા જીવનમાં પહેલા શું હોવું જોઈએ. આપણે એટલું બધું કામ કરતા હોય કે આપણા કુટુંબમાં શું ચાલે છે આપણને જ ના ખબર હોય, તો હું તમને કહું, કશેક ને કશેક આપણે કશું ફેરફાર કરવાની જરૂર છે, બરાબર? કલમ વાંચો, 2 થેસાલોનિકી 3:10-12. અમે રાત દહાડો અતિશય પ્રાર્થના કરીએ છીએ કે અમે તમને મોડા મોડ જોઈએ અને તમારા વિશ્વાસમાં જે કઈ ન્યૂનતા હોય તે સંપૂર્ણ કરીએ. હવે દેવ આપણો બાપ પોતે તથા આપણો પ્રભુ ઈસુ તમારી પાસે આવવાનો અમારે રસ્તો પાધરો કરો, અને જેમ અમારો પ્રેમ તમારા પર પુષ્કળ છે, ત્યાં પ્રભુ એકબીજા પરના તથા સર્વ માણસો પરના તમારા પ્રેમમાં પુષ્કળ વધારો કરો. એ સારું કે જ્યારે બીજો પત્ર વાંચવાનો
કેમ કે અમે તમારી પાસે હતા ત્યારે પણ અમે તમને એવી આજ્ઞા કરી હતી કે જો કોઈ માણસ કામ ન કરે તો તેને ખખડાવવું, તેને ખવડાવવું પણ નહીં. કેમ કે તમારા મને કેટલા એક સ્વચ્છંદીપણે ચાલે છે, તેઓ કઈ ઉદ્યોગ કરતા નથી પણ ગાલમેલ કરે છે એવું અમારા સાંભળવામાં આવે છે. પાવલે આ નિયમ બનાવ્યો કે ભાઈ તમે ગમે એટલા ફાઇનાન્શિયલી સિક્યોર હો, હા 50-60 વર્ષ થઈ ગયા છે પછી તમે રિટાયરમેન્ટ લઈ લો અલગ વસ્તુ છે, પણ સાવજ નિષ્ક્રિય બની જવું એ બાઇબલની વિરુદ્ધનું છે ભાઈઓ બહેન. બરાબર, અને ભાઈઓ માટે આ બાબત ખાસ છે. હવે મારું કેવું છે કે પછી શું કામ ના કરવું જોઈએ? જ્યારે આપણે એવું કહીએ છીએ કે ભાઈ કામ ના કરો તો એ પણ પ્રોબ્લેમ છે, બહુ કામ કરો અને કુટુંબ ધકેલાઈ જાય પાછળ, એવું પણ ના થવું જોઈએ, તો આ બધી બાબતોનો ઇલાજ શું? તો હું તમને જે કહેવા માગું છું એનો ઇલાજ એ છે કે કોઈ પણ જવાબદારી, કોઈ પણ કમિટમેન્ટ કે નોકરીની ઓફર લેતા પહેલા થોડો વિચાર કરો કે નોકરીની ઓફર કે તક તમને તમારા કુટુંબ અથવા મંડળીથી દૂર તો નથી લઈ જતી ને. હું તમને કહેવા માગું છું, સૌથી પહેલાં દેવ છે, પછી આવે છે કુટુંબ, પછી આવે છે મંડળી, અને પછી આવે છે કામ, નાણાકીય જવાબદારીઓ ને જે આપણે ભૂમિકા ભજવવાની છે. તો કોઈક એવું કામ ના લઈ લો, અને કન્યાકુમારી જવાનું હોય તો તમે અપડાઉન તો કરી શકવાના જ નથી, તમારું કુટુંબ અહીંયા રહી જશે કારણ કે બાળકો તો અહીંયા જ ભણે છે, તો તમારી પત્ની ને બાળકો અહીંયા રહી જશે, તમે ત્યાં જતા રહેશો, સંગતથી પણ દૂર જતા રહેશો. સો જીવનમાં મળતી તકનો થોડો યોગ્ય રીતે વિચાર કરવો જરૂરી છે. જુઓ, ક્યાં કામ કરવું, કેવું કામ કરવું, કેટલું કામ કરવું, આ બધાનું બેલેન્સ રાખવું જરૂરી છે. જુઓ, આજે મલ્ટીનેશનલ કંપની અને દરેક જગ્યાએ કેવું કામ અવેલેબલ છે હું તમને કહું, તમે 8 કલાક તો કરવાનું જ છે, પછી કોઈકે જો 12 કલાક કરવું હોય તો હા કરો, ઓવરટાઈમ મળશે, 16 કલાક કરવું હોય તોય કરો, અમારી કંપની પૈસા આપશે. એટલે કામ તો પુષ્કળ અવેલેબલ છે જ, પણ એ તમારે મારે નક્કી કરવાનું છે કેટલું ઊંડા ઘૂસવું. કારણ કે વધારે ને વધારે કામ કરતા કરતા, વધારે ને વધારે પૈસા કમાતા કમાતા કુટુંબ અને મંડળી પાછળ ના ધકેલાઈ જવા જોઈએ, એ હંમેશા આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ દેવ જોડે સમય વિતાવવા મારી પાસે સમય છે કે નહીં, તો પહેલી પ્રાયોરિટી છે. પછી દેવ બાદ આવે છે કુટુંબ, કુટુંબને હું સમય આપી શકું છું, એક ફોન પર હું ઘરે પહોંચી શકું છું, શું મારો આખો દિવસ પેક તો નથી થઈ ગયો, આખું અઠવાડિયું પેક તો નથી થઈ ગયું, આખો મહિનો તો પેક નથી થઈ ગયો, એ મારે ધ્યાન રાખવું પડશે, એ બાઇબલ સીધે સીધું નહીં કે. પછી આવે છે મંડળી, શું એવું થાય છે કે 4 રવિવારમાંથી 1-2 રવિવાર હું જાઉં છું, બાકીના 2 રવિવાર તો આ ભાઈ તો નહીં જ આવે, એવું તો નથી થઈ ગયું. શું એ બધી બાબતો અગ્રતા ક્રમમાં આવે છે. અને ચોથા નંબર આવે છે, મેં તમને કીધું કેવું કામ કરીએ, હું તમને કહું કે ભાઈ લગ્ન જીવનનો સૌથી પહેલો પર્પઝ અને શરત એ છે કે પતિ અને પત્ની સાથે રહે. જો પતિ અને પત્ની સાથે જ નથી રહેવાના તો લગ્ન કરવાનો કોઈ અર્થ નથી. જો માનો કે ભાઈ એક વ્યક્તિ કેદી છે જેલમાં, એને 20 વર્ષની સજા થઈ છે, કઈ છોકરી એની જોડે લગ્ન કરશે? કઈ કરશે? કારણ કે એ તો જેલમાં રહેવાનો, છોકરી એના ઘરે રહેવાની, તો લગ્ન કરવાનો કોઈ પર્પઝ જ નથી રહેતો. કેમ? બંને અલગ અલગ જગ્યાએ. સો જ્યાં પતિ અને પત્ની સાથે જ નથી પછી લગ્ન નબળું પડવા માંડે છે. સો લગ્નમાં મુખ્ય શરત એ છે કે પતિ અને પત્ની સાથે રહે. બરાબર છે? હવે બાઇબલ શું કહે છે કે ભાઈ માત્ર તમે પ્રાર્થના કરવા જ અલગ પડો, એનો અર્થ કે ભાઈ બાઇબલ છૂટ આપે છે પ્રાર્થના કરવા અલગ પડો વાંધો નહીં, પણ એ સિવાય અલગ થતા પહેલા વિચારજો. તેમ છતાં આ બાબત હું તમને છૂટ તરીકે દાખલ કરું છું. તમારા ઘરની ફાઇનાન્શિયલ પરિસ્થિતિ બગડી, તમને પુષ્કળ પૈસાની જરૂર છે, કન્યાકુમારીની ઓફર આવી, તમારી પત્નીને વિશ્વાસમાં લો, દેવ તરફથી શાંતિ મેળવો, આગેવાનને વાત કરો, 2 વર્ષનું કમિટમેન્ટ કરો, ચલો ભાઈ 2 વર્ષ જઈ આવીશું, 3જા વર્ષથી નહીં, કાં તો ભાઈ કુટુંબને લઈને જાઓ. તમે એટલા પરિપક્વ હોવા જોઈએ કે કોઈ ના ખવડાવે તો એ આત્મિક ખોરાક બનાવી બનાવીને ખાઈ શકો. આ બધું જ અગ્રતા ક્રમમાં આવે છે. નહીં તો હું તમને કહું કે એટલા બધા આકર્ષક પેકેજ આજે દુનિયામાં અવેલેબલ છે, ભલ ભલા લોકો ગુલાટ મારી જાય. હું તમને અયોગ્યનું આ બાબત તરફ તમારું ધ્યાન દોરવા માંગુ છું. હું તમને એક કિસ્સો કહેવા માંગુ છું, જે એક એકચ્યુઅલ લાઈફનો કિસ્સો છે. એક બેન 22 વર્ષના હતા, એમને ઇઝરાયલ જવાની ઓફર મળી કે ત્યાં જઈને ઘરડાઘરમાં જઈને સેવા કરવાની. એ બેન 22 વર્ષે ત્યાં ગયા, એમને એક બાળક હતું,
બરાબર છે, એક વર્ષનું એમના પતિએ સાચવ્યું, એના મા બાપે સાચવ્યું, એમના સાસુ સસરાએ સાચવ્યું, બીજી વાર આવ્યા બરાબર, પછી પાછું એક બાળક થયું, પછી એમને ત્યાંનો પગાર બહુ જ આકર્ષક લાગ્યો. સો પોતાના બાળકોનું અને પોતાનું ઘર સિક્યોર કરવા તેઓ ઇઝરાયલ ગયા. બંને બાળકો ઇન્ડિયામાં, પતિ ઇન્ડિયામાં, વાઈફ ક્યાં? ઇઝરાયલ. પછી એક વર્ષે આવે, કોઈ વાર બે વર્ષે આવે, કોઈ વાર અઢી વર્ષે આવે, એવી રીતે આવતા 45 વર્ષના થયા એ બેન, ત્યારે એમને બરાબર નાણાં કમાઈ લીધેલા. પછી અહીંયા આવ્યા, બાળકો તો હવે 20-22 વર્ષના થઈ ગયા છે. પછી એમને એવું થયું કે ચલો હવે પુષ્કળ નાણાં છે, પુષ્કળ સારી રીતે આપણે જીવન વિતાવીશું. હું એક લગ્ન સંબંધીની ચોપડી વાંચી રહેલું, એમાં કિસ્સો લખેલો છે. પછી એ બેને પ્રશ્ન લખ્યો છે આ વ્યક્તિને, જે પ્રશ્નોના જવાબ આપી રહ્યો છે ને, એણે એવું લખ્યું છે, હું 20-22 વર્ષ પછી ભારત દેશમાં પાછી આવી છું. વચ્ચે આંટા માર્યા કરતી હતી, એક બે વર્ષે 15 દિવસ માટે આવું, મહિનો માટે આવું. હવે મને મારા કુટુંબ માટે કોઈ લાગણી જ નથી રહી, અને મારા કુટુંબવાળાને મારા પ્રત્યે કોઈ લાગણી નથી રહી. હું ઘરમાં હોઉં ના હોઉં કોઈને કંઈ ફરક જ નથી પડતો. બાળકો મોટા થઈ ગયા છે, બાળકો પોતાની રીતે જીવતા શીખી ગયા, પતિએ શીખી ગયો. હવે તમે સાથે છો કે નહીં, એકબીજાના સહવાસનું કોઈ મહત્વ જ નથી રહ્યું. કેમ? ખબર છે, અગ્રતા ક્રમમાં માર થઈ ગયા. જીવનમાં પૈસો આવે પણ એ અગ્રતા ક્રમ ડિસ્ટર્બ થવાથી આવે છે તો વિચારજો. તમે જો દેવને પ્રથમ સ્થાન નથી આપતા, આવે છે, તમારું દેવને પ્રથમ સ્થાન આપ્યું પણ નીચેનું બધું બગડી ગયું પાછું, તોય પ્રોબ્લેમ છે. એક નંબરે તો દેવ હોય, પછી ચોથો નંબર બીજા નંબરે આવી જાય, બીજો નંબર ત્રીજા નંબર જતો રહે, ત્રીજો નંબર ચોથા નંબર જતો રહે, એવું બધું ના થવું જોઈએ. મેં તમને કીધું કે આ બેને એવું કીધું કે ભાઈ આજે અમારા કુટુંબમાં પ્રેમ અને એકતા અને એકબીજાની જરૂરિયાતનું કોઈ વાતાવરણ જ નથી અનુભવતું. બધા પોતપોતાની રીતે જીવે છે. હજુ કે મારી મારા હસબન્ડ, મારો દીકરા દીકરી એક યુનિયનમાં છે, આ બાજુ એમની સામે હોય એવું લાગે છે. હું એમની જોડે કનેક્ટ જ નથી થઈ શકતી. કેમ? 20-22 વર્ષ એકલા કાઢ્યા, પેલા લોકોએ પણ એકલા કાઢ્યા, પછી જીવતા શીખી ગયા લોકો. હું તમને કહેવા માંગુ છું, આવી ભૂલ આપણા જીવનમાં અગ્રતા ક્રમ ડિસ્ટર્બ થવાથી થઈ શકે. અને છેલ્લો જે ક્રમાંક આવે છે એ છે દુનિયા, આપણા બીજા સંબંધો અને બીજી બાબત. બરાબર છે, પહેલાં દેવ છે, પછી કુટુંબ છે, પછી આપણા જીવનમાં મંડળી આવે છે, પછી નાણાકીય જવાબદારીઓ અને કામ આવે છે, અને પાંચમા નંબરે આવે છે દુનિયા. હવે એમાં શું આવે છે? આપણા શોખ, એવા મિત્રો કે જે ખ્રિસ્તી નથી, દેવને ઓળખતા નથી, બરાબર, કે અન્ય બાબત. તમને ટીવી જોવાનો શોખ છે, કોઈ પેપર વાંચવાનો શોખ હોય, કશે ફરવા જવાનો શોખ હોય, મિત્રો જોડે સમય વિતાવવાનો શોખ હોય, બીજા તમારા કોઈ દુનિયાવી મિત્રો, આ બધું પાંચમા ક્રમાંકે આવે. આ બધાને તમે આપતા જાઓ, પછી જે છેલ્લું વધે તે આપવાનું. સો આ પાંચ બાબતો હું તમને કહું, અને છેલ્લી બાબત હું જે તમને કહેવા માંગુ છું કે આ બધાની સાથે સાથે તમારે અને મારે સમય, સંજોગો, પરિસ્થિતિ બધું જ જોઈને નક્કી કરવું પડશે કયા સમયે મારે શું કરવું. એલિયાએ જઈને સારપતની વિધવાને કીધું, તું મારા માટે એક રોટલી બનાવીને લાવ. તારે સારપતની વિધવાએ પણ અગ્રતા ક્રમ ના કીધો, મારે માટે તો પહેલા મારું બાળક પછી તું આવે ને, એવું નહીં કીધું. જુઓ, સો સમય, સંજોગો અને દૈવીય ડાપણ પણ જરૂરી છે. જ્યારે દેવ જ કશું માગે તો પાછો દેવનો જ નિયમ આપણે દેવને કહીએ એવું ના થવું જોઈએ. તો તારે સારપતની વિધવાએ પહેલી રોટલી બનાવી આપી. સો આ એક રેગ્યુલર ઓર્ડર છે જે મેં તમને ઓલ ઓવર બાઇબલમાં જોવા મળે છે. મેં તમને કીધું એની સાથે સાથે દેવ કયા સમય શું ચાહે છે એ પણ આપણને ખબર હોય. બરાબર, તો મેં આ પાંચ બાબતો મુખ્ય તમને કીધી. સૌથી પહેલાં દેવ હોવા જોઈએ, પછી કુટુંબ હોવું જોઈએ, પછી મંડળી, કરારના સંબંધો, આપણી સેવા હોવી જોઈએ, ચોથા નંબરે આવે છે એ છે નાણાકીય જવાબદારી અને કામ, અને પાંચમા ક્રમાંકે આવે છે દુનિયા, શોખ અને બીજા સંબંધ. બરાબર છે, સારું. આપણી મધ્યે સ્ટીવનભાઈ છે, આપણને પ્રાર્થનામાં.